विद्यार्थी मित्रों आज आपणे द्विचल सुरेख समीकरण युग्म हाँ द्विचल सुरेख समीकरण युग्म एना उकेल मेळवा माटे चार रीतो होती तमने ख्याल छे हो दीकरा आलेखनी रीत हाँ बे समीकरणो आपेला होय दरेक समीकरण माटे एक रेखा मळे પછી એ બંને રેખાનું જે છેદ બિંદુ હોય એ છેદ બિંદુને આપણે ઉકેલ કહેતા હતા આવડે છે મારા વાલા આવડે છે પછી આદેશની રીત શીખા લોપની રીત આજે આપણે આ લેક્ચરમાં લોપની રીતે ઉકેલ મેળવવાની રીત શીખવા જઈ રહ્યા છીએ થિયરી એકદમ સહેલું છે દીકરાઓ આપણે ઉદાહરણ લઈને લોપની રીત વિશે સમજશું એની સમજૂતી મેળવશું બાળકો ખરેખર તો લોપની રીત માટે સાવ નાના નાના સરળ સરળ ઉદાહરણ આપીને આપણને સમજાવવાનું હોય એમને બદલે આપણા ભાગમાં ડાયરેક્ટ સીધા જુદા પ્રકારના ઉદાહરણો જુદા પ્રકારની રકમ આપી દીધી છે એટલે આપણે આ સ્પેશિયલ લેક્ચર પાયાથી સમજાવવા માટે તમારા સુધી આ પહોંચાડેલો છે લેક્ચર થિયરી કહેવાય આને ઉદાહરણ લઈ અને આપણે સમજશું ક્લિયર દીકરા સમજાય છે લોપની રીત એ ત્રીજી રીત ચોથી છે ચોકડી ગુણાકાર ક્રેમરની રીત એ પણ સરળ છે આ ચારમાંથી તમે ગમે તે એક રીતે દાખલો ગણવાનો અને એ રીતે ગણેલો દાખલો જવાબ સાચો જ આવે આ ચારમાંથી ગમે તે રીતે ગણો જવાબ સાચો આવે જો આપણે ભૂલ ન કરી હોય તો ક્લિયર દીકરા કે હા સર સમજો શું હોય લોપની રીતમાં સૌથી પહેલા તો તમને આ સમીકરણ આવું છે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી હા આ તમને યાદ છે દ્વિચલ સુરેખ સમીકરણનું આ પ્રમાણિત સ્વરૂપ કહેવાય બાજુમાં શરત હોય જ્યાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર નથી 0 આનું ગુજરાતી અર્થઘટન તમને આગળના લેક્ચરમાં સમજાવ્યું છે આનું ગુજરાતી અર્થઘટન કેવું થાય કે સર અમને ખબર છે મેં કીધું કેવું થાય કે a અને b બંને એક સાથે 0 નથી મેં કીધું સાચી વાત દીકરા a અને b બંને એક સાથે 0 નથી એવું એનું અર્થઘટન થાય હવે આપણે અહીંયા લોપની રીત માટે શું કરશું આવું સ્વરૂપ લેશું ax + by બરાબર c એટલે કે અચળ પદને પહેલી તરફ લઈ જશું જો આપને આમ આપેલું 2x + 3y = 5 આવું સમીકરણ આપેલું હોય તો 2x + 3y = - 5 આ + 5 અચળ પદ પહેલી તરફ લઈ જશું આ સૌથી પહેલું એનું પગથિયું છે બોલવી મગજમાં આવે છે આ સૌથી પહેલું પગથિયું કયું પગથિયું છે અચળ પદ છે એને પહેલી તરફ લેવાનું x y વાળા પદ એક તરફ અચળ પદને બીજી તરફ આ આ સ્વરૂપે ફેરવવાનું ક્લિયર દીકરાઓ આ એનું પહેલું પગથિયું ખબર જ હોવી જોઈએ પછી આ દરેકે દરેક સ્ટેપને તમારે ખૂબ કાળજીથી સમજવાના છે પહેલું પગથિયું સમજાઈ ગયું ક્યુ છે ax + by + c બરાબર 0 સ્વરૂપને ax + by બરાબર કરી અચળ પદને પહેલી તરફ લેવાના છે આ ક્લિયર હોવું જોઈએ સૌથી પહેલા આપણે સમજી ગયા 2x + 3y બરાબર - 5 એટલે કે અચળ પદને પહેલી તરફ આ પહેલું પગથિયું ક્લિયર કે હા સર હવે આપણે બીજું પગથિયું બે સમીકરણમાં ઉકેલ લેવાનું હોય હા હવે આપણે અહીંયા શું કરવાનું આ એક સમીકરણ છે જ સાંભળજો સાંભળજો ભાઈ ત્રીજું આવું સમીકરણ હોય કે 5x - 8y + 11 = 0 ચાલો આ માઇનસ 11 છે આવું સમીકરણ છે હા 5x - 8y - 11 = આ ઘર મેળે ઊભું કર્યું છે ઘર મેળે ઊભું કરેલું છે દીકરાઓ
આટલી રકમ છે એની ગોતતા નહીં. અમુક બાળકો ટેક્સ્ટબુકમાં ગોતતા, આવી રકમ તો નથી. અરે ભાઈ, આ રકમ માત્ર સમજાવવા માટેની વાત છે. હા, તો આને પણ તમારે શું કરવાનું હોય, 5x - 8y = +11, આવું સ્વરૂપ તૈયાર થવું જોઈએ. આ પહેલી બાબત, આ પહેલું પગથિયું છે. રેડી? હવે બીજું પગથિયું શું છે? એક્સ અને વાય ના સહગુણકો. તમને ખબર છે દીકરા, અહીંયા એક્સ નો સહગુણક એ કે 2, અહીંયા 5, વાય નો સહગુણક 3, વાય નો સહગુણક -8. હવે એક્સ અને વાય ના સહગુણકો સરખા હોવા જોઈએ, ન હોય ને તો સરખા કરવાના. ફરીથી, એક્સ અને વાય ના સહગુણકો સરખા હોય તો સરળ થઈ જાય, તો મજા આવે. જો સરખા ન હોય બેમાંથી એકના, હા, કા એક્સ ના સહગુણકો અને કા વાય ના સહગુણકો સરખા હોવા જોઈએ, હોય તો સારું, બેમાંથી એકના. જો ચારે એની વાત નથી, આ ચારે એની વાત નથી, આ બે ના સહગુણકો સરખા હોય અથવા આ બે સરખા હોય તો બહુ સરળ, તો સરળતાથી આપણે જવાબ મળે. જો એ સહગુણકો સરખા ન હોય તો સરખા કરવા પડે. આપણે એક ઉદાહરણ બીજું લઈએ, આ તો છે જ. હવે આપણને આ મૂકીએ, x + y = 10, x - y = 4. તો ઉકેલ શોધો. આવો દાખલો, આ હા, તો આ તૈયાર જ આપી દીધું છે, આ સ્વરૂપે તૈયાર જ છે. હા, એટલે એનું દાખલો એકદમ સહેલો થાય કે x + y = 10, નીચે લખવાનું x - y = 4. આવું આપણને પેલે પાયાથી આ સમજાવવાનું હતું, આવા દાખલા દેવાના હતા. એકાદ બે દાખલા આપણે ટેક્સ્ટબુકમાં આવા સરળ સરળ દાખલા આપે, પછી આપણે આવા દાખલા તરફ આવીએ તો વાંધો ન આવે. પરંતુ આપણે ડાયરેક્ટ જ આવા દાખલા આપ્યા છે, એટલે તમને આવા સરળ દાખલાથી શરૂઆત કરીએ છીએ. આને સમીકરણ કહેવાય. આપણે લોભની રીત માટે જરૂરી હોય એ સ્વરૂપ છે. આવો, એક્સ વાય બરાબર કરીને અચળ પદ, એ કે આ સર અહીંયા એવું છે. હવે આ સમીકરણને તમારે નંબર આપવાનો, ટીટીટી એક, ટીટીટી બે, તો એમ આમ ટીટીટી એક, ટીટીટી બે, આવા નંબર આપ્યા, આપવાની છૂટ. રેડી? હવે તમને વાત શું કહી, કા એક્સ ના સહગુણકો અને કા વાય ના સહગુણકો સરખા હોવા જોઈએ. કા એક્સ ના સહગુણકો સરખા હોવા જોઈએ, કા વાય ના. અહીંયા તો છે જ, જો આના સહગુણક એક એક છે જ, અહીંયા એક માઇનસ એક છે જ. હવે ડાયરેક્ટ આનો સરવાળો લેવાનો, દીકરો જો આનો સરવાળો લેવાનો, એ સરવાળો લ્યો છો ને એનું નામ જ લો. લોપ એટલે અલો, અલોપ એટલે અદ્રશ્ય. હા હા, આપણે ના દેશી ભાષામાં વાત કરીએ, અલોપ કરી દીધું, એ અલોપ એટલે અદ્રશ્ય. આપણે ખાલી સમજવા માટેની વાત છે, લોપ અદ્રશ્ય થઈ જવું જોઈએ, દૂર થઈ જવું જોઈએ, અલોપ થઈ જવું જોઈએ, અદ્રશ્ય થઈ જવું જોઈએ. આની અંદર આનો આપણે હવે સરવાળો કરીએ, એટલે ડાબી બાજુ ડાબી બાજુનો સરવાળો, જમણી બાજુ જમણી બાજુનો સરવાળો. આમ આપણે સામે ઊભા રહી, આ આપણો ડાબો હાથ કહેવાય, આમ ડાબી બાજુનો સરવાળો, આ જમણો હાથ કહેવાય જમણી બાજુનો સરવાળો, એમ વિચારવાનું છે. હા, એટલે આમ સરવાળો, આ બે નો સરવાળો, x + x, એટલે હકીકતમાં આમ થઈ ગયો, x + x - y - 1, 2, 3, 4. અરે ભાઈ, આવા ચાર લીટર ના હોય, એ કે તમે કીધું તું સરવાળો, એટલે બે આના બે આના ચાર લીટર કર્યા, લે આવું નહીં કરવાનું. 2 + 2 ચાર લીટર નહીં કરવાના. ઓલો જીવલો મન કે છે ચાર લીટર કરો, તમે કહેતા હતા ડાબી બાજુ ડાબી બાજુ સરવાળો, જમણી બાજુ જમણી બાજુ સરવાળો. મેં કીધું ભલા માણસ, આપણે વાત સાચી છે, આ તો બરાબરના બે લીટા છે, એમાં એના આધારે તો ડાબું જમણું નક્કી થયું હોય, એટલે આના લીટા નથી કરવાના,
મને કે હવે હું કરું મે કીધું હવે એક ઉપરનો લીધો છે કે ના કોને એક નીચલો એટલે હું કે એક આમાંથી લીધો ને એક આ બે નું માન રહી છે ને એટલે આ હવે અહીંયા 10 વત્તા 4 આ આવું કરવાનું આવો એને એમ બોલે ગુજરાતીમાં શું બોલે સમીકરણ 1 અને 2 નો સરવાળો લેતા સરવાળો લેતા આવું બોલે ગુજરાતી બોલવી ખાસ સમજો આ આ લેક્ચર તમારે ખૂબ ધ્યાન દઈને સાંભળવાનો છે સમજવાનો છે શબ્દો જે સાહેબ દ્વારા બોલાયેલા છે એ શબ્દોને ખૂબ શાંતિથી પકડી લેવાના છે કે સાહેબ શું કહેવા માંગે છે શું કહે છે લોકની રીત બહુ શેલી છે દીકરાઓ અતિ શેલી દાખલાની રીત છે આ બધી હવે અહીંયા શું થયું દીકરાઓ એક્સ એક્સ એટલે 2x થશે प्लस वाई माइनस वाई दूर थिया हाँ आ दूर थाई ने एनो नाम लोपनी रीत हाँ ये दूर करवाना का एक्स ने दूर करवानो का वाई वालो पद दूर करवानो बे माथी एक ने दूर करवाना एक्स वालो पद दूर थाई चाले अथवा वाई वालो पद दूर थाई चाले गमे एक पद ने दूर करवानो એટલે કે એક પદ નો લોપ લેવાનો શું લેવાનો દીકરાઓ લો હા આ દૂર થયા હા તો બરાબર કરીને 14 10 4 એટલે 14 હવે આ 2 અહીંયા છેદમાં આવે એટલે x 14 ના છેદમાં 2 x 7 બોલો લ્યો જવાબ જવાબ એટલે હજી માત્ર x જ મળ્યો છે એટલે એને નંબર આપવાના 3 હવે અહીંયા આવો પાછા આપણે प्रथम स्टेप पूरु कर्यु क्यू एक्स वत्ता वाई बराबर करी अचल पद तैयार छे पछी शुं जोवानुं एक्स नो सहगुणक अथवा वाई ना सहगुणक मां गमे एकादु सरखुं होवुं जोईए का एक्स नो सहगुणक सरखो होवो जोईए अने अथवा वाई नो सहगुणक सरखो होवो जोईए क्लियर हा अहींया छे ज हवे एमां शुं थयुं આની નિશાની પ્લસ છે અને આની નિશાની માઇનસ છે જે સહગુણકો સરખા હોય ને દીકરાઓ એમાં નિશાની સરખી હોય ને નિશાની સરખી હોય ને એમાં જોવાનું અચળ પદ ટૂંકમાં એ તો જુદી વાત છે જેના સહગુણકો સરખા હોય એની નિશાની જોવાની આપણે અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે એટલે ડાયરેક્ટ સરવાળો લેશું શું લેશું સરવાળો આપણે અહીંયા સીધો જ સરવાળો લઈએ હમણાં મેં લીધો તો એમ જ એટલે 2x બરાબર 14 અહીંયા લખવાનું 1 અને 2 નો સરવાળો લેતા આ લોપની રીત જ થઈ તેથી x બરાબર 14 ના છેદમાં 2 x બરાબર 7 બસ જો આ મળી ગયા આ એક જવાબ મળી પણ ગયો બોલો x બરાબર 7 આ જો એને નંબર આપવાના 3 એને નંબર આપવાના 3 હવે સમીકરણ 3 ની કિંમત જે ધ્યાન દેજો ભાઈ ગમે માં મૂકવાની આમાં મૂકો તોય જવાબ આવે આમાં મૂકો તોય જવાબ આવે અને સાચો જ આવે ગમે માં મૂકવાની 1 અથવા 2 તો આમાં મૂકતા હવે હું બોલું ધ્યાન દો આવી રીતે રાઉન્ડ કરવામાં આવે ને એનો મીનિંગ થાય સમીકરણ રાઉન્ડ ન કરો ને તો કઈક જુદો અર્થ નીકળે આ રાઉન્ડ છે એનો મીનિંગ જાય લીધો સમીકરણ 3 સમી પછી ચપકુ કરી 3 કરી રાઉન્ડ અહીંયા સમીકરણ ને ઉપર જો રાઉન્ડ કરવામાં આવ્યો કહી રહ્યો આનો મીનિંગ થાય આ સમીકરણ છે અને એ સમીકરણ નું નામકરણ કર્યું છે એકડો બેકડો એવું નામકરણ આ સમીકરણ 3 સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા એટલે સમીકરણ 1 ને નવેસરથી લખવાનું x + y = 10 x ની વેલ્યુ છે 7 એટલે અહીંયા 7 લખવાના વત્તા y = 10 તો y જોતો હોય 10 ઓછા 7 એટલે 3 y ની વેલ્યુ આપણને કેટલી મળે છે 3 પૂરું થઈ ગયું જવાબ આવી ગયો આને નંબર આપ્યા 4 આ જવાબ છે x = 7 y = 3 આમ ઉકેલ હા xy જો આને આમ લખાય જોડ તરીકે
क्रमयुक्त जोड़ तरीके आम लगाए एक्स वाई एक्स बराबर कौन छे सात अने त्रण आम टूंकमां पहला पहेलो आवे वाई बीजा स्थाने सात त्रण मळ्यो आ दाखलो पूरो थई गयो दीकरो हा आटलू सरळ छे क्लियर सौथी पहेला तो आपणे आ स्वरूप गोठवानुं पछी शुं जोवानुं एक्स ना सहगुणको सरखा छे अथवा वाई ना सहगुणको सरखा छे एवुं जोवानुं હજી બીજા ઉદાહરણો લેશો દીકરો આજનો આ લેક્ચર ખૂબ ધ્યાન દઈને તમે સાંભળશો જોશો એટલે આવડી જશે અને હા આપણા આ વિડીયોને લાઈક શેર કરતા રહેજો આપણી આ ચેનલને તમે જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવા સારા વિડીયો માટે તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ફરીથી ધ્યાન દો હજી બીજા ઉદાહરણો લેશું આ સિમ્પલ સિમ્પલ ઉદાહરણથી શરૂઆત કરી છે દીકરાઓ આ સમજાય છે હવે હું બીજું ઉદાહરણ લઈશ આ બધા ઉદાહરણો એક્સ્ટ્રા છે ટેક્સ્ટબુકમાં ક્યાંય નથી પાયાથી સમજવા માટે આપણે આ ઉદાહરણો લીધા છે ક્લિયર સમજાણું હા આમાં વાય પ્લસ અહીંયા વાય માઇનસ એટલે ડાયરેક્ટ સરવાળો કર્યો ક્લિયર ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે બીજું ઉદાહરણ લઈ લઈએ नोटबुक में લખવાનું છે ઓ મિત્રો ચાલો બાળકો આ એક્ઝામ્પલ આપણે એક્સ્ટ્રા દાખલો બીજો લીધો શું કહે છે ખબર તમને દીકરાઓ હા આ 3x y બરાબર 13 3x y બરાબર 13 અને 5x y બરાબર 19 આ દાખલો મેં એમ નમ રાખ્યો એટલે તમને સમજવાને મજા આવે સૌથી પહેલી બાબત કઈ હતી તો કે આ સ્વરૂપ હોવું જોઈએ અને એ સ્વરૂપ છે જ એટલે આપણે 3x y બરાબર 13 5x y બરાબર 19 આને આપણે નંબર આપ્યો હતા 1 અને નંબર આપ્યો હતા 2 પછી આપણે એવું બોલતા હતા એક્સ નો સહગુણક અથવા વાય નો સહગુણક સમાન હોવો જોઈએ જુઓ તો આમાં એક્સ નો સહગુણક સમાન છે વાય નો સહગુણક સમાન છે તો કે હા વાય નો સહગુણક અહીંયા પ્લસ એક ન લખ્યું હોય એટલે પ્લસ હોય ત્યાં વાય એટલે એક એક અહીંયા પણ સરખો છે મને કે તો હાલ બે માંથી ગમે તે એક સહગુણક સરખો હોવો જોઈએ એક્સ નો સહગુણક અથવા વાય નો સહગુણક સમાન હોવો જોઈએ છે તો કે વાય નો સહગુણક સમાન એટલે ચાલશે વળી એવો જીવલો પાસે પૂછે મન કે હરખા ના હોય હરખા ન હોય તો આપણે હમણાં તમને ઉદાહરણમાં સમજાવશું આ લેક્ચરમાં મારે એ બધું સમજાવવાનું જ છે મારું પણ હું ઉતાવળો બહુ ને મારો દીકરો એ કે સાહેબ સાહેબ મેં કીધું બોયલ બોયલ ભલા માણસ મને કે એકું ન હોય તો એકું ન હોય તો આપણે એની વ્યવસ્થા કરીશું રેડી દીકરો ચાલો આવી જાઓ અહીંયા આપણે એક્સ ના સહગુણકો અથવા વાય ના સહગુણકો સમાન બે માંથી એક છે વાય નો સહગુણક સમાન છે એટલે ચાલે હવે અહીંયા શું થયું અહીંયા y નો સહગુણક સમાન હતો પણ જે સમાન છે ને એની નિશાની જુદી જુદી હતી જો અહીંયા પ્લસ અહીંયા માઇનસ તો તમે ડાયરેક્ટ સરવાળો લેતા હતા અહીંયા શું છે તો કે જે સમાન છે એની નિશાની પાછી હરખી છે તો સરવાળો ન લેવાય જો આપણે આનો સરવાળો લઈએ તો આવું થાય 3x વત્તા 5x વત્તા y વત્તા y 13 વત્તા 19 આવું થાય ન થાય આપણે લોપ કરવો છે એટલે જેનો લોપ લેવો છે આમાં આનો લોપ થશે એવું આપણે મનમાં વિચારવાનું
આમાં કોનો લોપ થાય તો કે જેના સહગુણકો સરખા હોય એનો લોપ થાય આ શબ્દ યાદ રાખજો જેના સહગુણકો સરખા હોય એનો લોપ થાય આમાં કોનો લોપ થાય તો કે y નો લોપ થાય મને કે સર તમે અહીંયા તો કાઈ મેં કીધું ઈ પહેલો દાખલો હતો જેમ જેમ આપણે આગળ ગણતા જઈએ એમ આપણને સમજાતું જાય મને કે સર મેં કીધું બોલો ઈ કે સર આમાં x નો સહગુણક કઈ સરખો છે મેં કીધું હા તો ઈ કે એનો લોપ થાય મેં કીધું હા આમાં x નો લોપ કરવો હોય તો કરી શકાય થાય ઈ આ હમણાં સમજાવીશ ને પછી આપણે આ દાખલો બીજી રીતે ગણદેશ તમને જવાબ સાચો જ આવશે જવાબ ગણિત છે ભાઈ એ જેવી તેવી વાત નથી આ સમજાવીશ હું ચાલો અહીંયા સરવાળો લેવાથી આ દાખલો ન થાય કારણ કે જેનો લોપ લેવાનો છે જેનો લોપ થવાય છે એ લોપ નિશાની સમાન છે જોદી આ લોપ થતો તો એની નિશાની જુદી જુદી છે અહીંયા આનો લોપ થાય છે નિશાની સરખી છે એટલે અહીંયા આપણે એમ લેતા હતા એક અને બે નો સરવાળો લેતા અહીંયા આપણે એમ બોલવું પડે એક અને બે ની બાદબાકી લેતા અહીંયા બાદબાકી કરવાની છે દીકરા હા એક અને બે ની બાદબાકી બાદબાકી કરવી એટલે બીજું કઈ નહીં તમે શીખી નહીવા ઓલો બહુપદીનો ભાગાકાર ઇતિહાસ બહુપદીનો ભાગાકાર અમે શીખા એ બહુપદીનો ભાગાકાર જે તમે શીખા છો એમાં નીચે પેલી ખબર નિશાની બદલાવતા હતા હા એમ અહીંયા નિશાની બદલાવાની અહીંયા કે નિશાની છે પ્લસ એટલે આ કેવા થઈ જાય માઇનસ આ કેવા છે પ્લસ તો આ કેવા થઈ જાય માઇનસ આ કેવા છે પ્લસ તો આ કેવા થશે માઇનસ એ નિશાની બદલાવતા હતા આવડે છે આપણને હા હવે આપણે સીધું જે થતું હતું એ એને આવી નિશાની બદલાવો ને એનો મીનિંગ થાય એક અને બે ની બાદબાકી હા બાદબાકી આમ આ નિશાની ન બદલાવો એટલે કે પેલા તમને સમજાવો અને બાદબાકી લેવી હોય તો કેમ લેવાય તો કે ત્રણ એક્સ વત્તા વાય પાંચ એક્સ વત્તા વાય તેર ઓછા ઓગણી આમ થાય આ બાદબાકી એટલે આ સાચી એનો પાયો આ છે પણ આપણે આ સ્ટેપ નથી લખતા એક અને બે ની બાદબાકી એટલે ડાબી બાજુમાંથી ડાબી બાજુ બાદ થાય જમણી બાજુમાં જમણી બાજુની બાદબાકી આમ થાય હવે આને કાઉન્સ છોડો આ આવું થયું હવે આ બે નું સાદું રૂપ આપવાનું હોય દીકરા આ બે નું ત્રણ એક્સ માઇનસ પાંચ એક્સ પ્લસ વાય માઇનસ વાય તો અમે દૂર થવાના તો આપણે આ સ્ટેપ છે એ સ્ટેપમાં હકીકતમાં આપણે અહીંયા માઇનસ કર્યા નિશાની બદલાવાની આપણે આ રસ્તે ચાલશું આ રસ્તે નથી ચાલવાના આ તો ખાલી તમને સમજાવું છું આ એનો મેઇન પાયો કહેવાય બાદબાકી કરીએ છીએ એટલે આવું થાય અહીંયા નિશાની બદલે છે અહીંયા નિશાની બદલે છે ચાલો આ ત્રણ એક્સ માઇનસ પાંચ એક્સ ત્રણ એક્સ માઇનસ પાંચ એક્સ આ રીતે આ બે નું સાદુરૂપ શું થાય તો કે માઇનસ બે એક્સ જો આ આવડવું જોઈએ તમને આમાં જ બાદબાકીમાં ભૂલ કરો છો અલગ અલગ નિશાની બાદબાકી મોટામાંથી નાનું પદ બાદ કરો મોટા પદની નિશાની આ એકદમ પાયાની સમજૂતી તમને મેં વિસ્તરણના સૂત્રો હા વિસ્તરણના સૂત્રો જે છે એમાં આ બધું એકદમ પાયાથી સમજાવેલું છે આ સમાન નિશાની સરવાળો મોટા પદની નિશાની અલગ અલગ નિશાની બાદબાકી મોટા પદમાંથી નાનો પદ બાદ કરો મોટા પદ આ આવડવું જોઈએ આ બે આ ત્રણ એક્સ માઇનસ પાંચ એક્સ આ ધ્યાનમાં લેવાનું ત્રણ એક્સ માઇનસ પાંચ એક્સ એટલે માઇનસ બે એક્સ આ પ્લસ વાય માઇનસ બે જો આ પ્લસ વાય માઇનસ વાય દૂર થાય બરાબર તેર ઓછા ઓગણીસ તેર ઓછા ઓગણીસ એ આવડવું જોઈએ તેર ઓછા ઓગણીસ એટલે માઇનસ છ
अलग अलग निशानी बाद बाकी मोटा माथी नानो पद बाद करो मोटा पद नी निशानी आ 19 मोटा छे एमांथी 13 बाद करो એટલે 6 અને મોટા પદ ની નિશાની એટલે માઈનસ 6 બોલો આ હવે આપણે x જોઈએ છે એટલે માઈનસ 2 છે ને ત્યાં છેદમાં જતા રહેશે અને અહીંયા શું લખવાનું સમીકરણ 1 અને 2 ની બાદબાકી લેતા આવડે છે તમને હા બાદબાકી એટલે નિશાની બદલાવવાની બીજું કંઈ નહીં અહીંયા પ્લસ હોય તો માઈનસ અહીંયા કદાચ માઈનસ હોત તો આ પ્લસ હા આ માઈનસ હોત તો અહીંયા પ્લસ નિશાની જુદી હા હવે આનો છેદ ઉડે એટલે x બરાબર કેટલા મળે છે 3 જો આ છેદ ઉડાડવાનો છે આને કે શું સમીકરણ 3 હાલો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં લેતા મને કે સર આપણે સમીકરણ 2 માં લઈએ તો ચાલે જવાબ આવે સાચું જ પડે સમીકરણ 1 માં લેયો કે સમીકરણ 2 માં લખો જવાબ સાચો આવે હો હાલો સમીકરણ 1 લખવું પડે ભાઈ સમીકરણ 1 લખવું પડે હવે x 3 મૂકવાના 3 * 3 એટલે 9 9 प्लस y बराबर 13 y बराबर 13 ओछा 9 हाँ तेथी y बराबर 4 आवडे कि ना आवडे मारा वाला तो के हाँ हवे आपने सीधे सीधे छेद गण x y रेडी हम तो गण बोले ने हैं दिखाओ तो गण स्वरूप लखू पड़े એટલે કે છેદ જ લખો ને ઓકે xy xy x એટલે 3 y એટલે 4 આ જવાબ હો ફરીથી આપણો જવાબ સાચો છે કે નહીં એ તપાસ કરવી પડે હા એટલે આને આમાં મૂકવાના અહીંયા 3 મૂકો એટલે 5 તેરી 15 y ની જગ્યાએ 4 મૂકો 15 વત્તા 4 એટલે 19 છે અહીંયા 19 એને કહેવાય તાળો મેળવો તાળો મેળવો કહેવાય તાળો મેળવો કહેવાય આ સમજાય છે ફરીથી x અથવા y ના સહગુણકો સમાન હોવા જોઈએ જો x અથવા y ના સહગુણક સમાન હોય પછી નિશાની જોવાની જે સમાન છે એની સમાન હોય એની નિશાની જુદી જુદી હોય તો સરવાળો ડાયરેક્ટ આ નિશાની જુદી જુદી હોય તો સરવાળો આ નિશાની સરખી હોય તો નિશાની બદલાવવાની એટલે કે એકમાંથી બે બાદ કરવાના નિશાની બદલાવવાની સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરવાના આ નિશાની બદલાવવાની સમાન હોય એમાં લોપ થાય આ યાદ રાખવું જોઈએ જે સમાન છે એનો લોપ થાય આમાં લોપ થયો એટલે y વાળું પદ દૂર થઈ ગયો એટલે x વધ્યો પછી આ x ની વેલ્યુ તમે આમાં મૂકશો અથવા આમાં મૂકશો એટલે y મળશે હવે આપણે અહીંયા આવો અહીંયા મને કે સર મેં કીધું બોલો દીકરાઓ મને કે સર મેં કીધું બોલ બેટા આમાં મને x ની મારે લોપ કરવો હોય તો ચાલે x સહગુણક સરખા છે લોપ કરી શકાય જવાબ સાચો જ આવે આમાં જવાબ કયો આવ્યો છે દીકરાઓ 7-3 રેડી હવે આપણે ખાલી યાદ રાખો છે તમારા માટે હો અહીંયા મારે x નો લોગ કરવો છે આપણે દાખલો ગણ્યો તો y નો લોગ કરીને દાખલો થયો જવાબ આવ્યો y નો લોગ કરીને તો એવી જ રીતે હવે તમે x નો લોગ પણ અહીંયા કરી શકો છો x નો લોગ શા માટે થાય છે જેના સહગુણકો સરખા હોય એનો લોગ થાય આમાં x નો લોગ થાય ન થાય આમાં x નો લોગ ન થાય કારણ કે એકમાં સમીકરણમાં x નો સહગુણક 3 છે બીજામાં સમીકરણમાં x નો સહગુણક 5 છે એટલે સરખા નથી x નો લોગ ન થાય
मने के तो अमारे लोप करवो होय तो थाय ई तमने हमणा समझावीश जेना सहगुणको सरखा न होय एमा लोप करवो होय तो ई हमणा समझावीश थाय अहींया आ हवे आनो लोप करवो छे आनो तमे लोप करीने तमने दाखलो समझायवो छे जवाब आवी ग्यो रेडी હવે મારે x નો લોપ કરવો હોય તો તો આપણે વાત કરી જેનો લોપ કરવો છે એની નિશાની સરખી કે આ સર જો આ નિશાની સરખી છે જેમાં આ કેમ સરખી હતી તો બદલાવી ને હા તો અહીંયા નિશાની સરખી છે તો નિશાની બદલાવી પડે એટલે માઈનસ આને બદલાવો એટલે પ્લસ આને બદલાવો એટલે માઈનસ અહીંયા લખવાનું સમીકરણ 1 અને 2 ની ભૂલી જવાની પ્લસ વાય પ્લસ વાય આવું થયું પછી અહીંયા તો બે જ લીટા હોય આ અહીંયા ચાર લીટા ન હોય દસ ઓછા ચાર એટલે છ તો અહીંયા આનો લોપ લઈએ એટલે આ દૂર થાય વાય અને વાય એટલે ટુ વાય હવે આ દસ ઓછા ચાર દસ ઓછા ચાર એટલે છ તેથી વાય બરાબર છ ના છેદમાં બે વાય બરાબર ત્રણ નંબર આપ્યા ત્રણ આ લીધો વાય ની કિંમત ત્રણ મળી હા x નો લોપ કરો તો y મળે y નો લોપ કરો તો x મળે પહેલા અહીંયા આપણે y નો લોપ કર્યો તો x મળ્યો પછી x ની કિંમત આમાં મૂકી y મળ્યો આમાં x નો લોપ કર્યો તો અહીંયા y મળ્યો ટૂંકમાં પહેલા y મળે પછી x મળે આમાં પહેલા x મળે પછી y મળે આનો પહેલો દાખલો ગણ્યો તો પહેલો દાખલો એમાં x મળ્યો તો અને y ગોયતો હવે આમાં y મળ્યો છે x ગોતશું સમીકરણ ત્રણ ની કિંમત એક માં મુક્તા હા સમીકરણ એક ને નવેસરથી લખો x પ્લસ y બરાબર દસ અહીંથી લખવાનું આ y ને સ્થાને ત્રણ ત્રણ પેલી તરફ દસ ઓછા ત્રણ એટલે કેટલા થાય સાત આ જવાબ આમ ઉકેલ xy બરાબર 7 3 મળે બાળક આ દાખલો બે રીતે ગણ્યો છે એટલે તમારે હવે શું કરવાનું છે પહેલી રીત તો તમે લખી નાખી સ્ક્રીનશોટ લીધો તો કે હા હવે પાછો સ્ક્રીનશોટ લ્યો ના અહીંયા તમારે શું લખવાનું આ રીત અથવા કરીને બીજી રીત એમ કરીને આ પહેલા લખવાનું પછી આ રકમ લખવાની અને એનો આ દાખલો આ દાખલો y સહગુણક સમાન હતા એટલે y નો લોપ કર્યો x મળ્યો પછી તમને y મળ્યો રીત એક સરખી જ છે બે માંથી ગમે તે એક નો લોપ કરવો પડે જેના સહગુણકો સરખા હોય એનો લોપ થાય રેડી હવે કા સરવાળો કરવો પડે કા બાદબાકી બાદબાકી કઈ કરવી પડે જેના સહગુણકો સરખા હોય એટલે કે જેનો લોપ કરવો છે એની નિશાની સરખી હોય તો નીચે બાદ કરવાના એટલે કે નિશાની બદલાવી રેડી હવે જેનો લોપ કરવો છે જેનો લોપ કરવો છે એની નિશાની સરખી હોય તો નિશાની બદલાવી પડે એટલે કે સમીકરણ 1 અને સમીકરણ 2 ની બાદબાકી લેવી પડે ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે આપણે એક નવું ઉદાહરણ લઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો આ દાખલો શું છે ખબર ટેક્સ્ટ બુક માંથી સીધો લીધો હો ટેક્સ્ટ બુક 3.4 સ્વાધ્યાયનો પહેલા દાખલાનો પહેલો દાખલો છે એમાં તો એને એવું કીધું છે કે આદેશની રીત અને લોપની રીત બંને રીતે ગણો આપણે અહીંયા માત્ર લોપની રીતની જ થિયરી ચાલે છે એટલે લોપની રીતે આપણે આને ગણીશું ક્લિયર દીકરો સમજાય છે કે હા સર હવે આપણે અહીંયા તૈયાર છે જો
લોપની રીત પ્રમાણેનું આ સમીકરણ તૈયાર છે. આ જો આ ને એટલે દાખલો ચાલુ થાય. અહીં x પ્લસ y બરાબર 5 નંબર આપો 1 હા 2x માઇનસ 3y બરાબર 4 નંબર આપી દો 2. હવે દ્વિક્રમ શું છે x y તો કે x વાળું પદ y વાળું પદ બરાબર કરીને અચળ પદ એટલે કે લોપની રીત માટે સમીકરણ ગોઠવાયેલું છે. લોપની રીત માટે સમીકરણ ગોઠવાયેલું છે હા તૈયાર છે. હવે આપણે શું કરતા હતા x નો સહગુણક સરખો હોવો જોઈએ અથવા y નો સહગુણક સરખો હોવો જોઈએ એવું આપણે કહેતા હતા. શું કહેતા હતા x નો સહગુણક સરખો હોવો જોઈએ અથવા y નો સહગુણક સરખો હોવો જોઈએ એવું આપણે કહેતા હતા. ઠીક છે હા સર તમે વાત સાચી છે. હવે અહીંયા જુઓ ને x નો સહગુણક કોણ છે અહીંયા 1 છે અહીંયા 2 છે સરખો કે ના. y નો સહગુણક અહીંયા 1 છે અહીંયા 3 છે સરખો છે ના. હવે આપણે જે શીખવા આવ્યા ને એ આ મેઈન આ છે x અને y નો સહગુણક સરખો નથી. x અને y નો સહગુણક સરખો નથી બેનો નથી. આપણે હમણાં ઉદાહરણ લીધા એમાં હતા આમાં નથી તો આપણે સહગુણકો સરખા કરવાના. સહગુણકો સરખા કરવાના કા માત્ર x નો સહગુણક સરખો કરો અથવા y નો સહગુણક સરખો કરો સરખા કરવાના ને કેવી રીતે કરવાના એ સમજાવું છું દીકરો. હા વહેલું છે હા મને ખબર છે એકદમ સહેલું છે દીકરો. જો મારે y નો સહગુણક સરખો કરવો હોય તો અહીંયા 3 હોવા જોઈએ ને હા 3 હોવા જોઈએ. x નો સહગુણક સરખો કરવો હોય તો અહીંયા 2 હોવા જોઈએ એટલી તો ખબર પડે ને કે હા અહીંયા 2 છે તો અહીંયા 2 હોવા જોઈએ. તો આ બધાયને 2 વડે ગુણવાના. જો આ 2 વડે આ આ સમીકરણ x વત્તા y બરાબર 5 બધાને 2 વડે ગુણો ને બધાને હો બધાને બધાયને 2 વડે ગુણો ને તો આ સમીકરણ અને આ સમીકરણ બે એક જ કહેવાય. આ બે એક જ કહેવાય ખાલી લખેલા છે જુદા. આ સમીકરણનો આલેખ રેખા મળે ને એ જ રેખા આનો આલેખ મળે આ બે એક જ છે. ક્યું શીખીને આવ્યા છે સંપાતી રેખા. હા મૂળ મુદ્દો એક નામ બે એટલે આ અને આ બે રેખા એક જ છે. ખ્યાલ આવ્યો સંપાતી રેખા. કઈ રેખા છે સંપાતી રેખા. એક રેખા ઉપર જ બીજી રેખા. મૂળ મુદ્દો એક નામ બે. નામ બે એટલે તમે આને 2 વડે ગુણો સમીકરણ 1 ને. આમ લખવું પડે 2 વડે ગુણી લોપ લેતા તો સમીકરણ 1 ને 2 વડે ગુણો એટલે બધાને 2 વડે ગુણવાના. આમ બધાને 2 વડે ગુણવાના. આ પછી આ તો એમ નું લખી નાખવાનું એમ ક્લિયર. હવે તમે જુઓ કેનો સહગુણક સરખો થયો x નો. હવે આપણે ભેગા ભેગી બીજી રીત પણ લખી નાખી બીજી રીત. પરીક્ષામાં તમારે એક જ રીત લખવાની છે હો. આ તો સમજાવું છું. હવે આપણે શું કરશું આમાં મેં x ના સહગુણકો સરખા કર્યા. આ હું બીજી રીતમાં શું કરું છું y ના સહગુણકો સરખા કરવા છે. તો મારે y ના સહગુણકો સરખા કરવા હોય તો શું કરવું પડે સમીકરણ 1 ને 3 વડે ગુણી લોપ લેતા. હવે એક વાત ખાન કાન ખોલીને સાંભળી લ્યો આ બીજો કાને હામે ખુલ્લો રાખો મન કે કા એ કે આમ હોહોડું નીકળી જાય ને એવું નહીં. એક કાનને બંધ રાખવાનો બીજો કાન ખુલ્લો રાખવાનો એટલે અંદર ને અંદર જમા લઈએ. હા સાંભળો
समीकरण एक ने बे वडे गुणी लॉग लेता आ एक ने मैं राउंड कर्यो छे ये राउंड छे ये समीकरण बतावे आ बे छे ने एने राउंड नहीं करवानो जो आने राउंड करशो ने एनो मीनिंग एवो थशे समीकरण एक ने समीकरण बे वडे गुणो एवो मीनिंग थाय ये धंधो नत करवानो आ बे एक एम न लखवाना जो मैं आई एम ज लिखो समीकरण एक ने त्रण वडे गुणो त्रण ये संख्या छे जो आने राउंड करी दे एनो मीनिंग एवो थई गयो समीकरण एक ने समीकरण त्रण वडे गुणता जो खास ध्यान दे जो आ गणित छे दीकरो એટલે આમાં તમે મન પડીને રાઉન્ડ કરી નાખો સરખા એ સમજો તો નહીં જ એ તો આપણો નિયમ છે એ સમજવાનું નહીં રેડી આ લેક્ચર ભલે ને 100 કલાક સુધી આમાં પાયો સમજાવે દીકરા આ થિયરીનો આ લેક્ચર 1 કલાક સુધી ચાલશે હા લોપની રીત તમને 1 કલાક સુધી સમજાવીશ અને તમે એ વિડિયો માત્ર 2 મિનિટ જુઓ 5 મિનિટ જુઓ અને પછી એમ કહો કે લોપની રીત જાણતી નથી જાણતી નથી ને જાણતી જ હોય પણ આપણે એને યોગ્ય રીતે જમાવ્યું ના હોય ક્લિયર દીકરા હાવ હેલું છે આવી જાવ આવી જાવ અહીંયા 3 વડે ગુણવાના એટલે 3x 3y અને 15 જો આ ખાસ આને 3 વડે ગુણવાના આને ગુણવાના આને ગુણવાના ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે ખબર અહીંયા ગુણે પછી અહીંયા ગુણતા નથી એટલે ખોટું પડે લાવ સમીકરણ 1 ને 3 વડે ગુણવાના એટલે બધાને ગુણવાના હોય બધાયને ગુણે આ બધાયને આવું થાય તો જ સાચું પડે હવે તમે અહીંયા 3 લખો અને અહીંયા માત્ર આમ લખો પછી કે જવાબ ન આવ્યો ખોટું પડે પડે જ ને પણ એટલે તમારી ભૂલ અહીંયા બહુ થાય છે આને ગુણવાના આને પણ ગુણવાના આને પણ ગુણવાના હવે આમાં 2x બાળક હવે સમજવાનું છે સહગુણકો સરખા કર્યા સહગુણકો સરખા કરવા શું કર્યું તો કે કોઈ એક સમીકરણને ગુણ્યા ગુણ્યા જો અહીંયા કેટલા વડે ગુણ્યા હતા 2 વડે અહીંયા 3 વડે અહીંયા 2 વડે ગુણ્યા એટલે આ સરખા થયા x સરખો થયો અહીંયા 2 3 વડે ગુણ્યા એટલે y ના સહગુણકો સરખા થયા જેના સહગુણકો સરખા થાય ને એનો લોગ થાય એટલે આમાં કેનો લોગ થશે y નો અહીંયા કેનો લોગ થશે x જેના સહગુણકો સરખા થાય એનો લોગ થાય જેના સહગુણકો સરખા થાય એનો લોગ થાય રેડી આમાં કેનો લોગ થાય x નો આમાં કેનો લોગ થાય y સમજાઈ ગયું આ શબ્દોને પકડી રાખો દીકરાઓ જેના સહગુણકો સરખા હોય એનો લોગ થાય આમાં y નો લોગ થશે આમાં x હવે જેનો લોગ થાય ને શીખવાડ્યો જ આગળ હમણાં જ સમજાવ્યું જેનો લોગ થાય એની નિશાની જુદી જુદી હોય તો ડાયરેક્ટ સરવાળો ડાયરેક્ટ સરવાળો 1 અને 2 નો એટલે આમાં એવું નહીં લખે નંબર નું લખવું હોય હવે અહીં ખાલી કરી સરવાળો લેતા સરવાળો લેતા ઓમ આપણે નંબર આપતા હતા ખબર 1 અને 2 ને બાદ કરતા હવે આનો નંબર આપો આપણે 3 ને 4 5 અને 6 ની નંબર વધી જાય છે એટલે નંબર હવે ન આપો ચાલે સરવાળો લેતા આનો સરવાળો લ્યો એટલે આવું થાય 3x 2x 3y ઓછા 3y 15 4 આમ આમ સરવાળો થાય એટલે આ તો દૂર થઈ ગયા જે તો અહીંથી દૂર થઈ ગયા જો વત્તા 3y ઓછા 3y આ બેનો 5x बराबर 19 हां તેથી x बराबर 19 ના છેદમાં 5 બધે વખતે છેદ ઉડે એવું હોતું નથી બધી વખતે છેદ ઉડે એવું હોતું નથી ત્યારે આવો જવાબ પણ આવે આ હું લઈ લઉં તમને x કેનો લોગ કર્યો દીકરાઓ લોગ કેનો કર્યો y નો x મળે અહીંયા અહીંયા તો કે સર આના સહગુણકો સરખા છે x ના હવે સહગુણકો જેના સરખા હોય ને એનો લોગ થાય એટલે આમાં કોનો લોગ થશે x નો લોગ થશે હવે x નો લોગ થાય તો કે હા હવે જેનો લોગ કરવો છે એની નિશાની જો જુદી જુદી હોય તો સરવાળો પણ અહીંયા નિશાની સરખી છે
निशान तो बदलावा पड़े એટલે અહીંયા માઇનસ આ પ્લસ અને માઇનસ આમ હા હવે આ પ્લસ અને માઇનસ દૂર થયા 2y ને 3y એટલે 5y 10 માંથી 4 જાય એટલે 6 અહીંયા શું લખવાનું બાદબાકી લેતા જો આને આપણે નિશાની બદલાવી હોય ને દીકરાઓ એને કહેવાય બાદબાકી કઈ કહેવાય હા બાદબાકી લેતા હવે આવું છે તેથી y બરાબર 6 ના છેદમાં 5 બોલો લ્યો આવો અપૂર્ણાંક વાળો જવાબ આવી શકે અહીંયા x મળ્યો હવે આ y ની કિંમત એટલે આપણે શીખી ગયા છે સમીકરણ 3 ની કિંમત ગમે એમાં મૂકવાની સેલી પડે આ સેલ સમીકરણ 1 માં લેતા લખો અથવા મૂકતા લખો અહીંયા પણ એમ જ સમીકરણ 3 ની કિંમત समीकरण एक मां मुक्ता હવે જો આ બંને એક સરખી રીતે સરખે સરખું ચાલે જાય છે સમજાવું છું છતાં ઘણા વિદ્યાર્થીઓ સમજવા પ્રયત્ન જ ન કરતા હોય હા એ કે આ હું લખે છે બે આ માઈને મને સમજાય નહીં હા તો ભાઈ બહુ તને સમજાય નહીં એમ એલા આટલું વ્યવસ્થિત તમને સમજાવવામાં આવે તોય પાછા તમે એમ કહે એ બેરી ભેગી છે ને મજા ના આવી સેની મજા ના આવે ભલા માણસ ક્લિયર ચાલો ચાલો તમે આ રસ્તે ગણો દાખલો આ એક જ ગણવાનો હોય અથવા આ રીત ચાલો હવે આપણે નંબર નવેસરથી લખવું પડે x પ્લસ y બરાબર 5 y ની વેલ્યુ છે 6 ના છેદમાં 5 તેથી x બરાબર જો અહીંયા થશે 6 ના છેદમાં 5 કેવી તરફ જશે આમ હવે આવડવું જોઈએ દીકરા આ આવડવું જોઈએ આ પ્લસ છે એ ઉપરી નહીં આવડવું જોઈએ 5 ઓછા 6 ના છેદમાં 5 આવડવું જોઈએ હા લસા લેવાનો 5 નો અહીંયા ગુણાકાર એટલે 25 જો આનો લસા આમ થાય 5 અહીં એકડો હોય એટલે 5 ગુણ્યા 5 એટલે 25 25 માંથી 6 જાય તેથી x બરાબર 25 માંથી 6 જાય એટલે 19 19 ના છેદમાં 5 જોન્યા મેળ્યો તો ને હા આ જવાબ આવી ગયો દીકરાઓ આમ ઉકેલ xy પેલા x લખવાનો 19 ના છેદમાં 5 6 ના છેદમાં 5 બસ લ્યો આ દાખલો પૂરો હવે એવું જ અહીંયા એક માં મુકતા એટલે એક ને નવે સરથી લખવાનું છે દીકરા હા x વત્તા y બરાબર 5 હવે અહીંયા કિંમત મૂકવાની x ને સ્થાને હેલો ગયા તો y બરાબર 5 ઓછા 19 ના છેદમાં 5 તો હવે તો અહીંયા 5 નો અહીંયા ગુણાકાર 25 25 ઓછા 19 25 ઓછા 19 એટલે 6 ના છેદમાં 5 અહીંયા લસા લીધો છે દીકરા વાવડવો જોઈએ 5 નો અહીંયા ગુણાકાર 25 ઓછા 19 25 ઓછા 19 અહીંયા સમજાયું તું હમણાં એવી જ રીતે દીકરાઓ 6 ના છેદમાં 5 તો પૂરું થઈ ગયું ઉકેલ ચાલ આ y છે આ x છે x હંમેશા પહેલા લખાય આ જો 19 ના છેદમાં 5 6 ના છેદમાં 5 ત્યાં એ છે આમાં આપણે x નો લોગ કર્યો એટલે પહેલા y મળ્યો આમાં y નો લોગ કર્યો એટલે પહેલા x મળે પછી y મળે આમાં y મળે પછી x મળે આ દાખલો આમ ગણો ગમે તે રીતે ગણો માર્ક મળે અને મળે છે અહીંયા શું કર્યું છે દીકરાઓ અહીંયા x નો સહગુણક સરખો કરવા માટે તો કે સરખો થયો તો નિશાની બદલાવી પડી કારણ કે આ સમાન હતા નિશાની તો નિશાની બદલાવી પડે એટલે બાદબાકી આ બાદબાકી કરવાની વાત હતી આ હવે આ દાખલા માટે આ રીત થોડીક સહેલી પડે છે આ રીત થોડીક સહેલી પડે છે ક્લિયર ચાલો તમારે બે રીતે લખવાનું છે દીકરાઓ પરીક્ષામાં કોઈ એક જ રીત લખવાની હોય આવી બે રીત લખવાની ન હોય હવે આપણે એક જ ઉદાહરણ ભણવાનું છે ચાલો આ લઈ લ્યો સ્ક્રીનશોટ તમે એકદમ સરળ દાખલો
चलो मित्रों आ उदाहरण पण काही अलग जच करेलू छे हो। हाँ 2x + 3y = 10 5x - 7y = -33 આનો ઉકેલ લોપની રીતે મેળવો તો આપણે તો અહીંયા સીધે સીધું 2x + 3y = 10 5x - 7y = -33 એક બે હવે આપણે સૌથી પહેલી બાબત લોપની રીત માટે અનુકૂળ હોય એવા સ્વરૂપે ગોઠવેલ છે બરાબર કરીને અચળ પદ એટલે પહેલી વાત પૂરી પહેલું પગથિયું પૂરું હવે x નો સહગુણક અથવા y નો સહગુણક સમાન હોવો જોઈએ જુઓ તો x નો સહગુણક સમાન છે ના y નો સહગુણક સમાન છે તો કે ના સમાન નથી તો સમાન કરવા પડે એ હમણાં લાસ્ટ લેક્ચરમાં લાસ્ટ દાખલો ગયો એમાં જોયું સમાન કરવા માટે શું કરવું પડે ગુણવું પડે ગમે તે એકને ગુણવાના આપણે હમણાં ગમે તે એકને ગુણ્યા હતા આમાં શું થાય છે કોઈ એક સમીકરણને ગુણવાથી નહીં ચાલે કારણ કે 3 ના પાડામાં 7 નથી આવતા કે 7 ના પાડામાં 3 ન આવે 2 ના પાડામાં 5 ન આવે અથવા 5 ના પાડામાં 2 ન આવે એટલે આનો લોપ કરવો છે હવે આપણે એક જ રીતે ગણશું આનો લોપ કરવો છે y નો લોપ કરવો છે એટલે અહીંયા છે 3y ને અહીંયા છે 7y તો આ બે નો લસાઅ થાય ને એવું કરવું પડે એટલે પછી વાત છે પણ અત્યારે તમે સમજો કે આને હું 7 વડે ગુણી નાખું સમીકરણ 1 ને 7 વડે તથા સમીકરણ 2 ને 3 વડે ગુણી લોપ લેતા જો આ દાખલામાં બે સમીકરણને ગુણવા પડે છે બંને સમીકરણને ગુણવા પડે છે ક્લિયર બંને સમીકરણને ગુણવા પડે કારણ કે 3 ના પાડામાં 7 ન આવે 7 ના પાડામાં 3 નથી આવતા એટલે રેડી હવે આને 7 વડે ગુણો એટલે આવું થાય 14 7 વડે ગુણો એટલે 21 7 વડે ગુણો એટલે 70 જો અહીંયા અહીંયા હો 7 વડે ગુણીએ છે આખા સમીકરણને તમે ભૂલ અહીંયા જ કરો છો હાલો આને 5 વડે સોરી 3 વડે આને 3 વડે 3 વડે ગુણો 15 3 વડે ગુણો 21 નિશાની સહિત 3 વડે ગુણો 33 તેરી 99 33 તેરી 99 મગજમાં આવ્યું કે હા સર જુઓ હવે અહીંયા તો ડાયરેક્ટ જ છે દીકરો ડાયરેક્ટ કારણ કે આનો લોપ થાય છે આનો જેનો લોપ થાય એની નિશાની અલગ અલગ હોય એટલે તો ડાયરેક્ટ સરવાળો સરવાળો હા સરવાળો આ દૂર થશે આ બંનેનો સરવાળો થાય એટલે 29x આ આમાં માઇનસ 29 જો 70 માઇનસ 99 બાળકો તમે અહીંયા ભૂલ કરો છો બહુ અહીંયા અહીંયા જ આ સાદુરૂપ દીકરાઓ તમે ચોથા પાંચમા ધોરણમાં શીખીને આવ્યા છો આ સાદુરૂપ તમે અહીંયા ભૂલ કરો છો પરિણામે 10મા ધોરણમાં માર્ક નથી આવતા હા વહેલું છે ઘણીવાર સમજાયું પ્લસ 70 માઇનસ 99 બાળકો તમે કેવું સમજાયું છે ખબર તમને પ્લસ 70 એટલે આપણી પાસે 70 રૂપિયા છે માઇનસ 99 એટલે 99 રૂપિયા કોક માગે છે આપણી પાસે 70 રૂપિયા છે 99 રૂપિયા કોક માગે છે આપણે એને આપી દીધા હિંતે તો શું થાય મને કે સાહેબ હજી 29 રૂપિયા માગે એટલે માઇનસ હા આવું સમજાયું છે આવું સાદું ગણિત તો આવડે કે ના આવડે હા એટલે માઇનસ 29 હવે x બરાબર માઇનસ 29 છેદમાં પ્લસ 29 બોલો x બરાબર માઇનસ 1 હો દીકરા ખાસ હો x બરાબર માઇનસ 1 આ એક જવાબ મળી ગયો લ્યો હવે આને નંબર 1 પર 3 હવે તો આવડે છે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં લેતા હા 1 માં એટલે આની અંદર લખવાના 2x બાળકો આમાં મૂકો ને તોય જવાબ આવે હો
x ने स्थाने माइनस जो ई कीधु छे x बराबर माइनस वन छे एटले माइनस बे त्रण वाय बराबर बार y बराबर बार भाग्या त्रण एटले चार आवुं थाय एकदम सरळ क्लियर समझाई गयुं क्या बस हवे अहींथी आपने मळी गयो उकेल एक्स वाय एक्स बराबर माइनस वन अने वाय बराबर चार जो आमा भूल नथी करवानी क्लियर जो एक्स अने वाय ना सहगुणको सरखा ना होय तो आवी रीते बन्ने समीकरण ने गुणवा पड़े हा रेडी आ आपणे थियरी भण्या छे हवे आवा दाखला भणशुं बहु सेला छे दीकराओ चालो स्क्रीनशॉट ली लियो नोटबुक में एक्स्ट्रा दाखलो करीने उतारी लेवानो छे।